नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक में आप सबनु स्वागत है। आपनी साथे हूँ छु शिवम। दर्शक मित्रों, हॉट टॉपिक में आपणे आजे वात करीशुं श्वाननी, कारण के जे प्रकारे सतत ए केसो छे ते वधी रह्या छे अने चौंकावनारा आंकड़ाओ पण सामे आवी रह्या छे। अत्यारे सतत आ मुद्दो चारे बाजु चर्चानो विषय बन्यो छे के शा माटे श्वान आटला अत्यारे आटला आक्रामक बन्या छे। परंतु सवाल अहीं ए पण आपणे करीशुं के शुं अत्यारे ज श्वान अचानक आटला आक्रामक बन्या छे के आटला बधा केस सामे आवी रह्या छे के पहला पण हता। आ सिवाय आपणे वात करीशुं तंत्रनी आमां कोई बेदरकारी छे के रखड़ता श्वान आ प्रकारे जे बाळको होय छे तेमने भोग बनावी रह्या छे, खास करीने नाना बाळको के जे वधु पड़ता तमने शिकार बनावी रह्या छे रखड़ता श्वान। अने अलग अलग किस्साओ छे ते सामे आवता रहे छे, विडियोज पण सामे आवता रहे छे। हमणां जे प्रकारे आपणे एक जोयुं के मोटा एक कही शकाय के बिझनेसमेन तेमनुं જે વાત આવી કે હુમલો કર્યો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું, તો ત્યાર પછી એમસીએ પણ કહ્યું કે તેના કારણે નથી થયું। ત્યારબાદ આ ચર્ચાનો વિષય વધુ વેગવંતો બન્યો છે। અવારનવાર બાળક પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે, અમુકવાર એક્સિડન્ટના કિસ્સાઓ સામે આવતા રહે છે। તો આ તમામ બાબતો કંઈક ને કંઈક ચર્ચાના વિષય બન્યા છે અને આંકડાઓ જે પ્રકારે સામે આવ્યા છે છેલ્લા 3 વર્ષના આંકડાઓ કે 12.50 લાખ અને રખડતા શ્વાન છે તે કરડ્યા છે, આ એક આંકડો સામે આવ્યો છે। વર્ષે 4 લાખ આવે છે। આ સિવાય આપણે વાત કરીએ તો જે પ્રકારે મહિને 34,700 દરરોજ 1,150 લોકો જે શ્વાન છે તે કરડતા હોય છે। આ સિવાય જે પ્રકારે વાત કરીએ ગુજરાતમાં રોજ 1,146 વ્યક્તિને શ્વાન કરડવાના કિસ્સા છે તે બની રહ્યા છે। અને 2022ની વાત કરીએ તો તે પણ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે। અમદાવાદમાં 4.25 લાખ કરતાં પણ વધારે રખડતા શ્વાન છે, પરંતુ તંત્ર દ્વારા તેમાં શું કાર્યવાહી કરવામાં આવે, શું બેદરકારી કોઈ દાખવવામાં આવી રહી છે કે કેમ, આ જ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું। અને જે પ્રકારે શ્વાન કરડ્યા બાદ સારવાર કઈ રીતે જરૂરી હોય છે, અને સાથે જ જે આક્રમકતાની આપણે વાત કરી રહ્યા છીએ તો કેમ અત્યારે વધારો થઈ રહ્યો છે, માત્ર અત્યારે જ કે પછી પહેલાં પણ હતો, પરંતુ જે કહી શકાય કે પરિસ્થિતિ કંઈક અલગ હતી, શું વાત છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું। ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે। સૌથી પહેલાં છે રાહુલ સોલંકી, છે નેચર હેલ્થ ફાઉન્ડેશન તરફથી અને શ્વાન પ્રેમી છે તેઓ પોતે। ત્યારબાદ આપણી સાથે ડૉક્ટર આર્નોલ્ડ આર મેકવાન છે, એક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર છે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી આણંદથી। બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલાં રાહુલભાઈ આપનાથી શરૂઆત કરીએ, જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને પહેલાં પણ આપણે થોડા સમય પહેલાં પણ આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી રખડતા શ્વાન કે જે ભક્ષક બની રહ્યા છે, વધુ ને વધુ લોકોને અત્યારે કરડી રહ્યા છે। સૌથી પહેલાં એ જ સવાલ, આક્રમકતાનો સવાલ આપની પાસે કરવો છે કે શું અત્યારે જ અચાનક જે કેસો સામે આવી રહ્યા છે, અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે, આક્રમક અત્યારે જ જે શ્વાન છે રખડતા શ્વાન કે પહેલાં પણ હતા પરંતુ પરિસ્થિતિ અલગ હતી? જી, શ્વાન આપણી વચ્ચે વર્ષોથી અને એની આક્રમકતા છે એ હતી જ, પરંતુ માનવ વસ્તી જે રીતે વધી રહી છે અને શ્વાન છે એને આપણે ખદેડીએ છીએ ધીમે ધીમે, ઇવન એને ફૂડ પણ નથી આપતા, ઘણી વખતે ઘણા અંશે આપણે એમને મારજોડ કરતા હોય છે, નુકસાન કરતા હોય છે, ત્યારે ઘણી વખત આવા કિસ્સા બધા શ્વાન છે એ માનવ પર થતા હોય છે। પરંતુ આ ઘટના બનવા પાછળ મુખ્ય કારણ એ છે કે હવે માનવ વસ્તી વધતી જાય છે અને આ શ્વાનને રહેવા માટે વ્યવસ્થાઓ છે એ ઘટતી જાય છે। બીજું કે પહેલા જૂના જમાનામાં કેવું હતું કે શેરીએ શેરીએ ચાટ મૂકતા, જ્યાં આગળ ઘરમાંથી ફૂડ વધે તો એને કૂતરા માટે મૂકતા। હાલની પરિસ્થિતિમાં એવું છે શહેરીકરણ વધે, રખડતા ઢોર માટે કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે ફૂડ ના મળવાના કારણે પણ ઘણી વખત છે એ લોકો આક્રમક બનતા હોય છે, વાતાવરણના કારણે પણ આક્રમક બનતા હોય છે। જી ડોક્ટર આર્નોલ્ડ, આપને આપની પાસે આવું છું, જે એ જ વાત ત્યારે એ જ સવાલ આપને કે આપને શું લાગી રહ્યું છે, જે કેસો સતત વધી રહ્યા છે, આપ પણ સતત આ ડોગ માટે કામ કરતા રહો છો, કઈ રીતનું આક્રમકતામાં આપને ફેર લાગી રહ્યું છે અત્યારે? આક્રમકતા સિઝન પ્રમાણે વધતી હોય છે, જેમ કે અત્યારે આપ સર્વ જાણતા હશો કે અત્યારે ડોગની મેટિંગ સિઝન ચાલુ અને અત્યારે મેઇનલી ફિમેલ બચ્ચા આપી રહી હોતી હોય છે, તો મેબી આક્રમકતા એના કારણે વધતી હોય કે એમના બચ્ચાનું રક્ષણ કરવા જતી હોય છે। બીજી વસ્તુ, જેમ રાહુલ સાહેબે કીધું, સમયથી આપણે રહ્યા છે કે આપણા બધા શહેરો બધા વિકાસ પામી રહ્યા છે અને કહીએ તો મોટા થઈ રહ્યા છે,
જે જે નેચરલ હેબિટેટ હતા ડોગ્સના લઈને, જેમ કે આપણે પુરખાઓનું જોઈએ તો એ બધા એકદમ ઇકોલોજિકલ સિસ્ટમ એક સાથે ચાલી રહેલી હતી, જેની અંદર બધા શ્વાનથી લઈને બધા પ્રાણીઓ પક્ષીઓ એ બધા એક સાથે મળીને રહેતા હતા. પણ હવે જે શહેરી વિકાસ તરફ ચાલી રહ્યું છે એની અંદર આપણે ધીરે ધીરે સંકોચાઈ રહ્યા છે. આપણે કોઈનું પર્યાવરણનો વિચાર કર્યા વગર પોતાનું પ્રમાણે આગળ વધી રહ્યા છે, એના કારણે આ બધી તકલીફો થઈ રહી છે. સૌથી અગર જો આપણે ડોગની વાત કરીએ તો અત્યારે તકલીફ એવી છે કે આજનો યુવાન એક કૂતરાઓને અને એ બી પ્રાણીને એક રમકડાની જેમ લઈને એની ઇન્સ્ટાગ્રામ્સ પર ઘણી એવી ચાલી રહી છે જેની અંદર ડોગ્સની ઉપર કે કોઈ બી પ્રાણીઓ ઉપર એની આપણે કહીએ કે મસ્તી કરીને એવી રીતે વિડીયો અપલોડ કરીને એ લોકો બતાવતા હોય છે. સ્વાભાવિક વસ્તુ છે કે માનું એક નિર્ણય લેશે કે કોઈ બી આવતું થતું વાહન હશે તેને ભસવાનું જ છે. તો આ બધા કારણોસર અત્યારે એગ્રેશન જે જોઈએ બોક્સ અંદર એ વધી ગયું. રાહુલભાઈ, જે શ્વાનના આપણે સ્વભાવની વાત કરીએ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સોસાયટીઓમાં પણ, નાની નાની સોસાયટીઓમાં પણ 2 થી 3 જે શ્વાન હોય છે તે ત્યાં જ સોસાયટીમાં જોતા હોય છે અને તે લોકોથી યુઝ ટુ થઈ ગયા હોય છે કે આ વ્યક્તિ છે તો અમારી સોસાયટીનો છે, તે એટલું ઓળખી શકે છે. પરંતુ કોઈ નવો વ્યક્તિ આવે છે ત્યારે તેને સામે આ પ્રકારે કરતો હોય છે. પરંતુ સામે કેવા પ્રકારનો સ્વભાવ હોય છે, આપણે માનવની પણ વાત કરીએ જેને કરડે છે, એના તરફથી શું પેલું થતું હોય છે, કેવી હરકતો થતી હોય છે, કે પછી એનાથી ડરીને ભાગતો હોય છે ત્યારે શ્વાન તેની પાછળ દોડે છે, શું સ્વભાવ શ્વાનનો રહેલો હોય છે આ બધામાં? સામાન્ય રીતે અને ખાસ કરીને જે માણસની વચ્ચે રહેવા ટેવાયેલો છે વર્ષોથી અને માનવના વર્તનથી એ અવગત છે, પરંતુ આવા કિસ્સા ક્યારે બને ના સમય વધારે બનતા હોય છે. અને આગળ સાહેબે વાત કરી એમ કે જ્યારે બચ્ચા છે જન્મ થયા હોય ત્યારે એ થોડા એગ્રેસિવ મૂડમાં સેલ્ફ ડિફેન્સમાં એ લોકો એગ્રેસિવ હોય છે. એ સિવાય એમના રોડ એક્સિડન્ટમાં ક્યારેક મર્યા હોય એને ખબર નથી પડતી કયા વ્યક્તિ દ્વારા મર્યું છે, પણ એને જે માનસપટ પર ચિત્ર અંકિત થાય છે કે ભાઈ આવું કોઈ વિહિકલ હતું એટલે દરેક વિહિકલની પાછળ દોડશે, એ સામાન્ય એની બિહેવિયર રહેતું હોય છે. એ એના દીકરા અથવા તો દીકરી મરવાના કારણે એના પપીસ મરે છે, એના કારણે એ લોકો છે મૂડમાં હોય છે. રાત્રિના સમયે એનું કામ એ જ છે કે માણસને વફાદાર રહેવું, એટલે વફાદારી કરવા માટે કોઈ અનનોન વ્યક્તિ આવશે તો બસશે. અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે અંદર શ્વાનને લઈને અમુક પ્રકારના ડર હોય છે અને જ્યારે ટોળું સામે આવે ત્યારે ડેફિનેટલી કોઈ પણ માણસ હશે તો એ શ્વાનથી બીસે, એટલે એનું સ્વભાવગત લક્ષણ છે. પરંતુ આપણે આ બધી પરિસ્થિતિઓને ટાળવી હોય તો ઘણા બધા ગવર્મેન્ટ તરફથી પણ આના માટે કાર્ય થઈ શકે. તો એમાં એના જન્મનો રેશિયો છે એ ઘટાડવા માટે ઘણા બધા ઓપરેશન કરાવી અને જો સરકાર દ્વારા વેગવંતા બનાવી અને એ બચ્ચાઓ જન્મે છે તો એનું પ્રમાણમાં ઘટાડો થાય એવા પ્રયત્ન કરીએ તો ડેફિનેટલી શ્વાનની સંખ્યામાં ઘટાડો થશે, એટલે મનુષ્યને કરડવાના પ્રશ્નો ઓછા થશે. બીજી વસ્તુ કે મનુષ્યએ પણ એની માટે તકેદારી રાખવી પડશે, શ્વાન ભસે છે તો તમે ત્યાં ઉભા રહી જશો બચકું ભરવાની આ, પણ જનરલી શું થતું હોય શ્વાન ભસે એટલે માણસ છે ભાગતો હોય છે સ્પીડમાં ચલાવે છે એટલે શ્વાનને ખબર પડે છે કે આ મારાથી બીવે છે એટલે વધારે બીવડાવે છે. તો આવી ઘટનાઓ જો ટાળવામાં આવે તો આની શક્યતાઓ ઘટી જાય. જે પ્રકારે આપણે વાત કરી અત્યારે રાહુલભાઈ, જે આપણે વાત કરી કે માણસને જ્યારે સામે કોઈ કૂતરું જે શ્વાન આવે કે ડરીને માણસ ભાગે, પરંતુ એવો ક્યારે બને છે કે શ્વાન ડાયરેક્ટ એના પર હુમલો જ કરી દે, તે માણસ ડર્યો પણ ન હોય શાંતિથી જતો હોય પણ એના પર ડાયરેક્ટ હુમલો જ કરી દે, એવું ક્યારે બને છે શ્વાન? જનરલી મેં કીધું એમ કે જ્યારે નાના બચ્ચા હોય અને બચ્ચા મૂક્યા હોય કાં તો કોઈ બાકડા એવી જગ્યાએ બચ્ચા મૂક્યા હોય ત્યાં તમે નજીક પહોંચી જાઓ અને એ શ્વાન થતું નથી એટલે એ ઇનસિક્યોર હોય છે ત્યારે એટેક કરતું હોય છે, બાકી આમ જનરલી એટેક કરતું નથી. અને એક હડકવા થવું જયારે
થાય છે ત્યારે એ ડાયરેક્ટ એટેક કરતો હોય છે. આમ બાકી જનરલી ડોગની પ્રકૃતિ એવી છે કે તમને પહેલા ભસશે, વોર્ન કરશે, દૂર રાખવાનો પ્રયત્ન કરશે, તમે એને બીવડાવશો અને તમે પણ બી તો એ તમારા પર એટેક કરશે સેલ્ફ ડિફેન્સ. બાકી એ સિવાય ડાયરેક્ટ કરતા નથી. તો કદાચ આપે જોયો હશે, થોડો જૂનો વિડીયો હતો જે આવ્યો હતો, એક બાળક જે સૂતું હતું ઘોડિયામાં અને તેને તેના ઉપર 2 થી 3 કૂતરાઓએ હુમલો કર્યો હતો. તો એ વસ્તુ ક્યારે, કારણ કે બાળક તો સૂતું હતું જે ઘરની બહારની બાજુ જે મજૂરી કામ કરતા હતા ત્યારે સૂતું હતું અને અચાનક આ કૂતરાઓ હુમલો કરે છે. આમાં તો કોઈ કૂતરાની આજુબાજુ એવું કોઈ એના બચ્ચાની વાત કે પછી એવું કંઈ ન બને. આવું શા માટે બનતું હોય છે, બાળકોને વધારે ને વધારે જે પેલો હુમલો શા માટે કરી રહ્યા છે કૂતરાઓ? જ્યારે આપણે જોઈએ કે શ્વાન આપણા જોડે આજુબાજુમાં શહેરીઓમાં છે કે બધાનું મૂળ તો છેવટે એ છે કે વાઇલ્ડ માંથી આવેલા છે. હવે રહી વસ્તુ એમ, એ લોકો આટલા સમયથી ભૂખ્યા હોય, હવે આપણને નથી ખબર કે ડોગ કેટલા દિવસથી ભૂખ્યા છે કે શું છે, શું પરિસ્થિતિ ત્યાં ઉપજાયેલી છે, આપણને નથી ખબર. મે બી બની શકે કે જ્યારે એ લોકોને અમુક સમય દરમિયાન ખાવાનું કેમ ના બને તો એ ફ્યુરિયસ ફ્યુરિયસ થઈને એનો નેચર એના બાદ એ એમને સૌથી સરળમાં સરળ જે બી ખોરાક મળી શકે ઓછામાં ઓછી એનર્જી વપરાય એમની અને એ શીખ થઈ શકે એવું પ્રાણી એવી વસ્તુ એને સૌથી પહેલા પ્રિફર કરશે કે આના કારણે એ અમુક ટાઈમ એવું બનતું હોય છે કે એ અટેક કરે. જે વાત કરી કે કોઈના કોઈ જે પ્રકારે વાત કરીએ તેમનો જન્મદર ઘટાડવા માટે આપણે વાત કરીએ આર્નોલજી, તો 4.25 લાખ જે શ્વાન છે અમદાવાદની, આપણે અમદાવાદ શહેરની ખાલી વાત કરીએ રખડતા શ્વાન, તો કઈ રીતે શું કરવામાં આવે જન્મદર ઘટાડવા માટે, સરકાર કેવા પ્રયત્નો કરે કે આ જન્મદર છે ઘટાડી શકાય અને આવા ઘટનાઓ છે તેને પણ રોકી શકાય? જન્મદર ઘટાડવા માટે ઘણા બધા ઓપરેશનો કરવામાં આવતા હોય છે. કે અમુક સમય દરમિયાન અમુક જગ્યાએ જેમ કે વડોદરા એક ઉદાહરણ તરીકે આપું છું કે અમુક અમુક સંસ્થાઓ જે લોકો આવી રીતે સામે આવે છે કે એ લોકો ડોગને રેસ્ક્યુ કરે છે પર્ટિક્યુલર પ્લેસ પરથી, ત્યારે ત્યાં એને લઈ જતા હોય છે અને ઓપરેશન કરે અને એના પછી એને રિલીઝ કરે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકૃતિઓમાં અગર જોડાવાનું થાય તો આવી રીતે અગર એનજીઓ સાથે ભેગા થઈને આવે અને કરી શકે તો આપણે સંખ્યા દર એમની ઘટાડી શકીશું. આપનું શું કહેવું છે આ બાબત પર, જે તંત્ર પર અત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, જ્યારે પણ આવા કિસ્સા આવે છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવતું હોય છે. હાલ રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે, 3 અધિકારીઓને તેમણે બોલાવ્યા છે, આજે તેમનું તેડું આવ્યું છે 3 અધિકારીઓનું. તો હાઈકોર્ટ બી પણ ચિંતિત છે, સતત સરકારને ટકોર કરી રહી છે, પરંતુ આપને એવું લાગે છે કે સરકાર ક્યાંક ને ક્યાંક બેદરકારી આ ઘટનામાં દાખવી રહી છે? પરંતુ એ કાર્યક્રમમાં જોવા મળે છે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર નાના નાના ગામડાઓમાં તાલુકા લેવલ પર આ પ્રોગ્રામ્સ થતા નથી, જેના કારણે ઘણી વખત શું થતું હોય છે કે આવી બધી ઘટના ભાગે ગ્રામ્ય લેવલ પર થતી નથી, પરંતુ આ સિટી એરિયામાં મેક્સિમમ ઘટના બનતી. કારણ તમને આગળ જણાવ્યું એમ કે શહેરીકરણ થવાના કારણે એને જે ફૂડ જોઈએ છે ફૂડ મળતું નથી. સરકાર ત્યાં પ્રોગ્રામ કરી રહી છે પણ એમની પણ એક લિમિટેશન્સ છે કે આનો બર્થ રેશિયો રોકવા માટે એ પ્રયત્નશીલ હોય છે, ઘણી બધી એનજીઓને સાથે સંપર્કમાં રાખી અને એની મદદ લઈ અને આ કાર્યક્રમ કરતા હોય છે, પણ દર વર્ષે આ કાર્યક્રમ થતો નથી. એટલે એ ટાઈમ દરમિયાન અને દરેક ડોગ્સની પાસે આ વસ્તુ નથી, એટલે દરેક એરિયામાં અમુક લિમિટેડ ડોગ્સને જ આપણે આ ઓપરેટ કરી અને એનો બર્થ રેશિયો રોકવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. બાકીના જે ડોગ્સ છે એના બચ્ચા પેદા થતા હોય છે એના કારણે એ ઘટનાઓ તો કન્ટિન્યુઅસ બનવા, આપણે એ જાતિ છે જાતિનો આપણે વિનાશ તો કરી શકવાના નથી, એટલે આ પરિસ્થિતિ સામે આવવાની છે. તો આમાં મનુષ્ય એની સાથે તાદાત્મ્ય કેળવવું પડશે. પુનઃ જે ગ્રામ્ય કક્ષાએ અત્યારે ગ્રામ્ય લેવલ પર તમને આવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે કે જ્યાં આગળ માનવ પર એટેક થયા હોય અને એવી ઘટનાઓ બની હોય, આ શહેરી વિસ્તારમાં જ થાય છે. એનું રીઝન એ છે કે શહેરની અંદર
બીજું કે જનાવરને બેસવાની વ્યવસ્થા રહી નથી, આ વિકાસ છે એટલો બધો થયો છે કે ત્યાં આગળ માટી પણ હવે એ લોકોને જોવી છે, દરેક જગ્યાએ બ્લોકને એની વ્યવસ્થા કરી છે, તો એ સિઝનલ ઇફેક્ટ પણ એમને થતી હોય છે. સાથે સાથે એમને જે બે ટાઈમ ફૂડ જોઈએ, જે ફૂડ મળતું નથી, અને ફૂડ ના નાના બાળકો પર ઘણી વખત અટેક કરતું હોય છે. બાકી એને જો ઇઝીલી ફૂડ મળતું હોય તો એ માનવ તરફ જશે નહીં, કારણ કે માનવનું તો એ વફાદાર પ્રાણી કહેવાય, અને તમે એને એક વખત ફૂડ મૂકશો તો તમારા પર એ અટેક ક્યારેય નહીં થાય, એ કન્ફર્મ વસ્તુ છે ડોગમાં. એટલે ડોગમાં આપણે જો શહેરી વિસ્તારની અંદર જો આપણે આ તાદાદ અને પોતાની ગલીના કૂતરાઓ છે એને ઇનફ ફૂડ આપી દઈએ, તો આજે નાના બાળકો પર જે અટેક થઈ રહ્યા છે, હું માનું છું એ અટેક ક્યારેય થશે નહીં. બીજું કે ઘણી વખત નાના થાય છે એનું કારણ એવું પણ હોય છે કે જયારે બાળક ધાવણું હોય ત્યારે મધર ફીડિંગ કરીએ અને જે દૂધની સ્મેલ આવતી હોય એના કારણે પણ ઘણી વખત એ કરતું હોય છે, અને એ બાળકને જો સ્મેલ આવતી હોય તો એના કારણે એ આકર્ષે અને ફૂડ સમજી અને તે એના પર એટેક કરતું હોય છે. બાકી એકચ્યુઅલી માનવનું જે મીટ છે, જે માનવની સાથે રહી અને એને જે પણ કૂતરાએ એની સાથે તાદાત્મ્ય કેળવી અને એ પ્રમાણે એની જીવનશૈલી બનાવી દીધી, અને એ ફૂડ પણ જે નથી મળતું ત્યારે મળતી હોય છે, તો શહેરી વિસ્તારમાં આપણે એવી વ્યવસ્થા કરી શકીએ, અને ઘણી બધી એનજીઓ છે અને મદદરૂપ થતી હોય છે, મોહલ્લામાં અથવા તો શેરીના નાક એવા ચાટ મૂકવામાં આવે ત્યાં દરેક ઘરમાંથી એક એક બે બે રોટલી, ત્યાં સુધી એ ડોગ્સ છે એના પેટ ભરેલા હશે, તો ફૂડ સમજી અને આ બાળકો પર એટેક થાય છે એ અટેક આપણે ટાળી શકીશું. બીજું ખાસ છે કે જે બીજા એટેક, જી 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 આપની વાત પૂરી. હા બીજું, હા વ્હીકલ પાછળ જયારે ડોગ ભાગતા હોય છે તો આપણે વ્હીકલ ચલાવતા હોય ત્યારે તકેદારી રાખીએ કે એ ડોગના એ શ્વાનના બચ્ચા જયારે તમારી નજીક આવે તો આપણે બ્રેક મારી અને બચ્ચાને જવા દઈએ, તો પણ આપણે આ ઘટના ટાળી દઈએ. જી રાહુલજી, આપના બેકગ્રાઉન્ડમાં કઈ અવાજ, આપના બેકગ્રાઉન્ડમાં કઈ અવાજ આવી રહ્યો છે? મારા માનવા પ્રમાણે આપણે કરી શકીએ છીએ અને તંત્ર કરી શકતું હશે. જી રાહુલજી, આપના બેકગ્રાઉન્ડમાં કંઈક અવાજ આવી રહ્યો છે, ટીવી કદાચ ચાલુ હોય તો અવાજ જરા ધીમો કરજો. ડૉક્ટર આર્નોલ્ડ જે વાત કરી શ્વાનને વાતાવરણની, પૂરતા વાતાવરણની, તેને રહેવા માટે રખડતા શ્વાન છે, ઘરે જે પાલતુ શ્વાન છે તેમને તો જે વાતાવરણ મળી રહેતું હોય છે તે પ્રકારનો પ્રેમ મળી રહેતો હોય છે ઘરના લોકોનો, પરંતુ જે વાત કરીએ તો રખડતા શ્વાન છે તેને ઘરે જ્યારે શ્વાન આવે છે ત્યારે તેને પણ દૂધકારતા હોય છે, ત્યારે તેની પણ અસર કેટલી શ્વાનને થતી હોય છે. આ સિવાય વાતાવરણની વાત કરીએ તો ગ્રામ્ય લેવલે કેવું વાતાવરણ હોય છે શ્વાનને રહેવા માટે અને શહેર લેવલે, કારણ કે આ ઘટનાઓ વધુમાં વધુ શહેરોમાં બની રહી છે. ગ્રામ્ય લેવલમાં આપણે જેમ બધા જાણતા હોઈએ છીએ કે ઘરની આગળ એક આંગણ છે, આંગણની પાછળ એક નાની પરસાળ જેવું હોય છે કે જ્યાં એક જૂ લટકતું હંમેશા રહે છે, અને એવું બી નહીં હોતું કે આંગણના ગેટ કે એવું કઈ બંધ રહે છે, તો આ શ્વાન આરામથી અંદર આવીને બેસી શકે છે. હવે વાત કરીએ તો સૌથી વધારે કે વરસાદનું જયારે બી વાતાવરણ હોય છે કે તોફાન રીતે ચાલી રહ્યું હોય, વાવાઝોડું હોય છે, ત્યારે શું થતું હોય છે કે આ શ્વાન બી જતા હોય અને એ બીને ત્યારે જેમ શહેરીકરણ થઈ ગયું છે અને આપણા બધાના ઘરના મેઇન ગેટ બંધ રહે, હવે એ આવે તો આવે ક્યાં, તો એમનું બ્રેન ડરીને એ લોકો ગાડીઓની અંદર સંતાઈ જતા હોય છે. ગાડીઓની નીચે તમે ઘણા બધા સ્થાનને એ લોકો ત્યાં જઈને સંતાઈ જતા હોય છે, અને આ બધી જે પ્રક્રિયા છે એની અંદર એક શ્વાન ગભરાતું જતું જાય છે. હવે આવા પ્રક્રિયાની અંદર જયારે કોઈ માણસ ગાડી કેમ કાઢતું હોય છે તો એટલી સામે આવીને એટેક કરવાનો ટ્રાય કરે છે કે એમને એવું લાગે છે કે એમની સેફ જગ્યામાંથી એમને કાઢીને તરત બહાર ખદેડી રહ્યા છે, એના કારણે હુમલો વધારે થતા હોય છે આવી રીતે. જી રાહુલભાઈ, આપ પણ જે પ્રકારે ઘણા બધા શ્વાન રાખો છો ત્યારે વાતાવરણને લઈને આપનું શું માનવું છે? જે અત્યારે ડૉક્ટર સાહેબે કહ્યું, આપનું શું માનવું છે કેવું વાતાવરણ, જો શહેરોમાં આવી બધી ઘટનાઓ વધુ બની રહી છે તો કેવું વાતાવરણ લાવવું પડશે અને સાથે સરકારે પણ કેવા પ્રયત્નો કરવા પડશે? જી ચોક્કસ શહેરી વિસ્તારની અંદર મુખ્યત્વે ગરમીના વાતાવરણની આવી ઘટનાઓ બહુ બનતી હોય છે, કારણ કે શહેરોમાં વૃક્ષો છે, વૃક્ષો રહ્યા નથી, ઠંડકનો માહોલ હોતો નથી, અને એ ટાઈમિંગ્સમાં ડોગ્સને શ્વાનને પાણી પીવા માટેની પણ એવી વ્યવસ્થા હોતી,
તાપમાં એ લોકો રોડ પર રખડતા હોય છે, જ્યારે 44-45 ડિગ્રીના તાપમાનમાં એ જ્યારે શ્વાન ફરતું હોય ને તે વખતે કોઈ મનુષ્ય દ્વારા એને હડધૂત કરવામાં આવે તો ડેફિનેટલી એનો આક્રોશ ઘટનામાંથી પસાર થાય છે, એનો આક્રોશ કાઢવા માટે શ્વાન છે એ માનવ પર એટેક કરતો હોય છે. પણ જો શહેરી વિસ્તારની અંદર આપણે કંઈક એવી વ્યવસ્થા કરી શકીએ કે જ્યાં આગળ એ લોકો શ્વાન આરામ એમને છાંયડો મળી શકે, પાણી પીવાની વ્યવસ્થા, ખાસ કરીને ઉનાળાની વાત કરીએ તો ઠંડક શિયાળામાં ગરમ, એટલે ત્યાં આગળ તે વખતે કંતાન કે એવું કંઈક પાથરી આપતો એમને બેસી અને આપણા માટે હેલ્પફુલ બનશે ડોગ હશે. પણ જ્યારે એને આ બધી અનુકૂળ પરિસ્થિતિ મળતી નથી ત્યારે જ એ માનવ પર અટેક કરતું હોય છે, તો આપણે માનવ તરીકે જો એને અપનાવીશું અને પ્રેમ આજે અટેક ને આપણે ઘટ, દરેક અંદર આ પ્રવૃત્તિ હોતી નથી, પણ જે શ્વાન સાથે એ ઘટના બને છે અને વાતાવરણને અનુરૂપ ઘણી વખત ખોરાકને અનુરૂપ એને પ્રાપ્ત કારણે એ અટેક કરતા હોય છે, દરેક શ્વાન નથી. જી અંતમાં જે પ્રકારે વાત કરીએ, ડૉક્ટર આર્નોલ્ડ શું કહેશો, શું કેવા પ્રયત્નો થવા જોઈએ, ખાસ કરીને આ જે કેસ સતત આવી રહ્યા છે તેને ઘટાડવા માટે, માનવ તરફથી પણ આપણે વાત કરીએ, નાગરિકો તરફથી, લોકો તરફથી અને સરકાર તરફથી પણ કેવા કેવા પ્રયત્નો છે તે થવા જોઈએ, અને આ કેસ છે તે આપણે ઘટાડી શકીએ. કારણ કે બાળકો છે, મા બાપ પોતાના બાળકોને હવે એકલા બહાર મોકલતા પણ હવે ગભરાઈ રહ્યા છે, કારણ કે સતત આવા કેસ બની રહ્યા છે ત્યારે. શરૂઆતમાં અગર આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા ઘરથી જ શરૂ કરવું પડે, કેમ કે અગર આપણા બાળકો બહાર જઈ રહ્યા છે તો એકદમ ચોક્કસ સાફ, નાના નાના બાળકો છે તો જો દૂધ પીતા હોય કે એમ કરતા હોય બહાર હોય તો જેમ આપણે રાહી સાથે વાત કરીએ એમને સૂખા રાખવા જોઈએ. રહી બીજી વસ્તુ કે જે પ્રમાણે એમનું રહેવાસ કરવાનું વાત ચાલી રહી છે તો એ બંધ દરિયે અગર એ નાનો નાનો આવાસ બનાવી શકાય છે, સ્ત્રીના પુત્ર બધા ત્યાં રહી શકે, એમને ખાવાનું પાણી બધું ત્યાં અનુકૂળ મળી શકે, તો બની શકે છે કે આ વસ્તુનું એમનું જે આક્રમણ થઈ રહ્યું છે એની અંદર ઘટાડો થાય. રહી વસ્તુ કે હવે સરકાર તરફથી જે થતા પગલાઓ છે, જેમ તમે વાત કરી કે અત્યારે સીએમ સુધી એક્ટ હવે લાગુ પડી રહ્યો છે અને એ ડિપાર્ટમેન્ટ ખાસી સારી રીતે કામ કરી રહ્યો છે, બટ એનું બી હજુ સારી રીતે નિરાકરણ આવી શક્યું નથી. એમ એની અંદર એક મલ્ટી નોડલ અપ્રોચ આપણે કહીએ તો શરૂ કરી શકાય, જેની અંદર વેરિયસ એનજીઓ, સરકાર જાતે અને લોકો ગ્રામ્યજનો, અગર ગ્રામ બધા ભેગા થઈને જો એની ઉપર કામ કરીશું તો વધારે સારી રીતે અનુકૂળ થશે. જેમ વસ્તુની વાત છે તો વસ્તુની અંદર બી અમુક જગ્યા ઉપર આવી રીતે તમે અગર એને કરી શકો સારી રીતે તો અંદર એ લોકોને શાંતિ આવીને એમની વસ્તી સારી રીતે કંટ્રોલ કરી શકો તો એ બી એક આપણા માટે પ્લસ પોઈન્ટ રહેશે કે એના કારણે બી બધું કંટ્રોલમાં રહેશે. જી રાહુલભાઈ, આપનું શું માનવું છે, અંતમાં આપની પ્રતિક્રિયા શું છે, કેવા પ્રયત્નો છે તે કરવા જોઈએ જેથી આ કેસ છે તે હવે ઘટાડી શકાય, આ વધે નહીં તેના માટે? હાઈકોર્ટ તો કહી રહી છે, સરકારે શું કરવું જોઈએ? સરકાર દ્વારા ખસીકરણના પ્રોગ્રામ છે આપી અને લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેટ્રો સિટીઝમાં થતું હોય છે, પણ મેટ્રો સિટીઝમાં પ્રમાણ વધારવાની જરૂર છે. એ સિવાય સામાન્ય જનતા કેવી રીતે હેલ્પફુલ થઈ શકે તો આ જનાવરોને બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને તમારા ઘરમાંથી એ જો મૂકવામાં આવશે તો પણ એ જે તમારા શેરીના શ્વાન છે એને ખોરાક પૂરતો મળી રહેશે તો આ ઘટના આપણે ટાળી શકીશું. એ સિવાય દરેક વાતાવરણને અનુરૂપ એ શ્વાન છે તમારી સોસાયટીમાં અથવા તો તમારા ગલીના નાકામાં બેસી શકે એવી વ્યવસ્થા કરશું તો ડેફિનેટલી આપણે આ શ્વાનના એટેકમાંથી બચીશું. બીજું તહેવારને અનુરૂપ ગભરાતા હોય અને ઘણી વખત એવા કિસ્સા ઉપર શ્વાન છે એટેક કરતા હોય છે, કારણ કે હોય છે અને એવી બધી જે ઘટનાઓ બનતી હોય છે તો એવા સમયની અંદર એને પ્રેમ અને હૂંફની હડધૂત કરવાનું જો આપણે ઓછું કરશું તો ડેફિનેટલી આ ઘટનાઓ ટાળતી જશે અને સરકાર દ્વારા તો ચોક્કસપણે એના માટે ઘણા વર્ષોથી ખસીકરણના પ્રોગ્રામ થઈ રહ્યા છે અને શ્વાનની સંખ્યા ઘટાડવામાં જી રાહુલભાઈ, જી ચોક્કસ, તે સમયનો અભાવ છે, આપને રોકવા પડે છે, પરંતુ જે કારણ ઘણા બધા અત્યારે સામે આવ્યા કે શું પરિસ્થિતિ છે,
શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સાથે પ્રેમ હૂંફ આ સિવાય જે ફૂડની વાત છે, આ તમામ બાબતમાં અત્યારે જે રખડતા શ્વાન છે તેને આપણે કહેતા હોઈએ છીએ કે સરકાર બેદરકારી કરી રહી છે. ચોક્કસથી તેમણે પણ કાર્ય કરવું જોઈએ, પરંતુ આ તમામ બાબતો પણ છે કે જે ખૂબ જ વિચારવા લાયક છે અને તેના જ કારણે જે શ્વાનોનો સ્વભાવ છે તે અત્યારે આ પ્રકારે આક્રમક છે તે થઈ રહ્યો છે. આના મુદ્દે હવે હાઈકોર્ટ તો જણાવી રહી છે રખડતા ઢોરના મામલે તમામ પ્રકારના જે હુમલાઓ રખડતા ઢોર દ્વારા થતા હોય છે, પ્રાણીઓ દ્વારા થતા હોય છે, તેના મામલે હાઈકોર્ટે પણ જે પ્રકારે કડક વલણ અપનાવ્યું છે. પરંતુ હવે આગળ સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, જે ખસીકરણની વાત છે તેમાં શું નિર્ણયો કરવામાં આવે છે તે ચોક્કસથી આપણે જોવું રહેશે. અત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી, ચર્ચામાં જોડાયા ડૉક્ટર આર્નોલ્ડ મેકવાન અને સાથે જ રાહુલ સોલંકી, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.